नमस्कार दर्शक मित्रों, मीटिंग विथ द माइलस्टोन अंतर्गत आज आप मिली रहा छे श्री नेमिश भाई जाधव, जो व्यवसाय कॉन्ट्राक्टर कंस्ट्रक्शन एमन कामकाज है, परंतु खास आज एमने मलू ए अगत्यन अपना बदा एक ज्ञान में वृद्धि करना है। यू कारण है कि एमनी टेरेस नी अंदर एमने गजेबो बनावेलो छे, एटलो फाइन एमनो प्लानिंग छे जे आपणा माटे खूब ज उपयोगी बनी जाए। नानी जग्या ने रडियाम नी बनावानो एक एमनो प्रयास छे, अने एटले ज आपणे एमनी पासेथी जाणीए। खास नेमिश भाई, आ गजेबोनो आपने विचार क्यां थयो? વિચારમાં એવું છે કે હું કન્સ્ટ્રક્શન વ્યવસાય સાથે જોડાયેલો છું, તો મને એવો વિચાર આવ્યો કે ભાઈ આપણે કન્સ્ટ્રક્શનનું એવું કંઈક એવું વસ્તુ કરી કે જેથી કરીને આપણું જોઈને બીજા લોકો પણ કરી શકે અને કાંઈક નવીનતા હોવું જોઈએ અને સાથે ઉપયોગી પણ હોવું જોઈએ। એના માટે મારું મકાનની ટેરેસ ખાલી હતી અને મને એવું લાગ્યું કે ભાઈ આપણે ગજેબો બનાવીએ। તો આ જે ગજેબો છે એના જે બેનિફિટ્સ તમે લ્યો છો, તો એ ખાસ એ પણ દર્શક મિત્રોને જણાવો। બેનિફિટમાં તો એવું છે કે માણસને છે ને પ્રકૃતિ બહુ વધારે પ્રેમ છે, પણ પ્રકૃતિને પ્રેમ કરવા જાય તો ઘરમાં એટલી જગ્યા નથી હોતી એમ, એના માટે તેને માણસ રિસોર્ટ બનાવે, ફાર્મ હાઉસે જતા હોય, વાડીએ જતા હોય, વીકેન્ડ હાઉસમાં જતા હોય, વિલાએ જતા હોય, તો એ બધી વસ્તુ સારી છે, પણ એના માટે તેને ઘરેથી 15-20 કિલોમીટર દૂર જવું પડતું હોય। તો મેં વિચાર એવો કર્યો ભાઈ બધેની એ વસ્તુ તો ન થશે કે એની ફિલિંગ તમે ઘરમાં લઈ શકો, ફિલિંગ આવી બધી વસ્તુની તમને ઘર બેઠા મળે ખરા એમ। તો ખાસ કરીને આ જે ગજેબો આપણે નિર્માણ કર્યો તમે, તો આની પાછળનો ખર્ચ અને પ્લાનિંગ એના વિશેની વાત છે? ખર્ચ તો તમે જે ઓછા વધતો થઈ શકતો હોય, પણ પ્લાનિંગ બધું મેં મારી જાતને નથી અને કંઈક અલગ દેવાના પ્રયાસથી બધું મેં ખુદ જ કરેલું છે, મારી એક ટીમ જ છે કે એમાં બધા અમે ઇન્વોલ્વ થઈને આગળ વધી કામ કરતા હોય છે એમ। ખાસ કરીને ગાર્ડનિંગ ઘણી વખત સ્વચ્છતાને બાબતમાં બહુ ધ્યાન રાખવું પડતું હોય, તો આમાં જે તમે ધ્યાનમાં રાખેલી બાબતો છે, ખાસ કરીને વોટરિંગ કરો ત્યારે ક્લીનલીનેસ, તો એના વિશે પણ વાત કરો। ગાર્ડનિંગમાં સૌથી માઇનસ પોઈન્ટ એવો છે કે એમાં તમે છે ને સાફસૂફ નથી રાખી શકતા, કે ઝાડમાં કોઈ પણ ઝાડનું ગુણધર્મ એવું હોય કે તમે એને કુંડામાં વાવો ને, એની ઝાડને કુંડાને પાણી જોતું એટલું રાખે છે, નીચેથી પછી તમારે જે હોલેમાંથી નીકળી પડી એટલું પડતું હોય, એ પાણીને એની છાર જામતા હોય, તમે સાફ ન કરી શકતા હોય, એટલે મેં એને એવા અંડરગ્રાઉન્ડ જે પાઇપ આપ્યા છે કે કુંડાને જોતું એટલું પાણી રાખશે, એ સિવાયને ડાયરેક્ટ ભૂગર ગટરમાં વહી જશે, એટલે વધારે પાણી પવાઈ જાય તે ઉપર કુંડાની બહાર પાણી આવતું નથી, ટાઇલ્સ ઉપર પડતું નથી। એ સિવાય ખાસ જે આ લાઇટિંગની એ બધી જે બાબતો છે કે માત્ર લાઇટ લગાડવા ખાતર નહીં, પણ એની પાછળ પણ તમે લાઇટ ઇફેક્ટ્સને પણ ધ્યાનમાં રાખી છે સાયન્ટિફિકલી, એ પણ છે। એટલે એમાં એવું છે કે આ અત્યારે જે આ લાઇટ ચાલુ છે ને, એ લાઇટ છે ને ગાર્ડન જોવા માટેની છે, ઇનકેસ તમે બેસવું હોય, માનો કે એક બે કલાક બેસવું હોય તો આટલી બધી લાઇટ આંખને ગમે નહીં, એના માટે તેને 4-5 પ્રકારની અલગ અલગ લાઇટ રાખેલી છે કે જે તમને આંખને ગમે, બે કલાક બેસવું હોય તો પ્રોબ્લેમ ન થાય, ચોમાસામાં કે જીવજંતુ ન આવે, એ પ્રકારની કેટલી બધી લાઇટ અંદર ગોઠવણી કરેલી છે। ખાસ કરીને આ બધી જ સિઝનમાં આ પાનો જે લાભ કઈ રીતે લગાવો, દાખલા તરીકે શિયાળો છે કે ઉનાળો ચોમાસું, તો એની પણ વાત કરીએ? સૌથી વધારે ગજેબાનો ઉઠાવ તો ઉપયોગ તો 12 જ મહિના આવી શકે એમ છે, કે સવારે તમે જ્યારે ઉઠો ત્યારે સૂર્યોદય ન થયો હોય અને સૂર્ય ચાલુ આવતો હોય ને આપણે જે બેઠા હોય ત્યાં સુધી ફિલિંગ આવે તો વસ્તુ અલગ જ છે એમ, અને અમે લોકો વર્ષની અંદર 6 મહિના ગજેબામાં સૂઈ છે, એસી કરતા સુવાને આમાં મજા આવે છે, સૌથી વધારે મજા આવે છે ચોમાસામાં, જ્યારે ચાલુ વરસાદ હોય ને તમે આમાં બેઠા હો અને જે ફિલિંગ આવે છે એ તમને સિમલા મનાલી જેવું જ ફીલ થાય છે। ખાસ આ ગજેબોમાં ચેર લેવાની પણ જરૂર નથી, એ રીતનું જે આપણું સેટઅપ છે એ પણ ખાસ જણાવો। ગજેબામાં અમે બેસવા માટે છે ને 4 બેઠક બનાવેલી છે, એ સિવાય એક આ ઝૂલો આપેલો, ઝૂલો મારો એવો છે, ઝૂલો વિથ બે કમ માણસ છે ને, કમ ઝૂલ સોફા કમ બેડ જોયેલો હોય, મારો આ ઝૂલો કમ બેડ છે, કે રાત્રે શું હોય તેનો બેડ બની જાય છે, બેસવું હોય ત્યારે ઝૂલો બની જાય છે, એ સિવાય વધારે માણસ હોય તો તમે પ્લાસ્ટિકની ચેર પણ રાખી શકો છો। આજે તમે ઝાડની વિવિધ પ્લાન્ટની પસંદગી કરી છે એના વિશે પણ દર્શક મિત્રો જણાવ્યું?
ઝાડમાં અમુક ઝાડ એવા હોય છે કે આપણે જયારે નર્સરીમાં લેવા લેવી છે ને ત્યારે ખૂબ જ સરસ હોય છે, પણ એક મહિના પછી છે ને એનો ઉઠાવમાં ફરક આવી જતો હોય, એ બારે માસ ગ્રીનરી ન રહી શકતા હોય. એટલે મેં મારા ગાર્ડનમાં ટોટલ 175 ઝાડ છે, એમાં બધું એવી રીતના ચોઈસ કર્યું છે કે ઓછા બારે બાર મહિના ગ્રીનરી દેખાય ને ઘણી ઘણી નવા પ્લાન્ટ લગાવવા ન પડે એમ. એ ઉપરાંત આપ ફાઉન્ટેન અને મેડિટેશન માટે શિવજી મહારાજની પ્રતિમા એ જે કન્સેપ્ટ આપનો છે એના વિશે પણ આપણે જણાવીશું. દરજેબામાં છે ને મેં ત્રણ છે ને ફાઉન્ટેન બનાવેલા છે. પાણીની થેરાપી હોય ત્યારે અવાજ જોતો હોય તો બહુ સરસ મજાની તમને દેખાડે, ત્યારે અલગ જ ફીલિંગ આવે. સિવાય શિવજીની પ્રતિમા છે પથ્થરમાં મેં કોતરીને કરાવેલી છે, જેથી કરીને લાઈફ ટાઈમ માટે મેન્ટેનન્સ ઈ જ રહીએ અને ચિત્ર બરોબર દેખાતું રહીએ. એ જ રીતે અહીંયા જે ફ્લોરિંગ અત્યારે બનાવેલું છે એ પણ એક પ્રકારનો ડાયસ હોય અથવા તો સારંસરો બેડ અથવા તો ડાઇનિંગ ટેબલ સારંસરો કહી શકાય, કે 20-25 મિત્રો એક સાથે પરિવારના અહીંયા બેસી શકે, ભોજન લઈ શકે. તો આ મટીરિયલ ખાસ શું છે કે આપણે અહીંયા ફ્લોરિંગમાં છે આખા ગઠેકામાં ફ્લોરિંગ અને હોલમાં યુઝ કર્યું છે, વિટ્રીફાઈડ ટાઇલ્સ યુઝ કરી છે, અને એ એવું સેન્ડવિચ બનાવ્યું છે કે એનો જોઈન્ટલેસ દેખાશે, તમને ક્યાંય તીખી ધાર દેખાશે નહીં અને અલગ જ પ્રકારની ફિલિંગ આવશે તમને ઓર્ડરની. એ સિવાય આ રૂપિંગનું મટીરિયલ પણ આપણે ઇમ્પોર્ટ કરેલું છે, તો એના વિશે પણ મતલબ શીખવાનું હોય. આ રૂપિંગ મટીરિયલ છે ને એ રશિયાથી મંગાવેલું છે, અને એની વિશેષતા એ છે કે આપણે જે આપણે અહીંયા પતરા મૂકતા હોય ને ગેલવેનાઇઝ ન આવતા હોય છે, એમાં જ્યારે વરસાદ આવે ને ત્યારે ટીપાનો અવાજ જે આવતો હોય એ વધારે પડતો હોય, આમાં વરસાદના ટીપાનો અવાજ ન આવે, એટલે પ્લસ ઉનાળામાં વધારે હીટિંગ નથી પડતું, એટલે ઉનાળામાં પણ ગજેનો ઠંડોને ઠંડો રહે છે. તો દર્શક મિત્રો, નેમિષભાઈ એમનો તો આ સરસ અહીંયા ગજેકો બનાવેલો છે, પરંતુ બીજા કોઈ મિત્રોએ જો બનાવવો હોય, આપણે પોતે ઉત્સુક હોય, તો પણ એ પોતે માર્ગદર્શન અને પોતે એક કોન્ટ્રાક્ટના રૂપે પણ આ કામને કરતા હોય છે, તો એ રીતે પણ એમનો સંપર્ક કરવો જોઈએ. તો જેથી કરીને આપણે આપણી જગ્યા છે એ જગ્યાનો સર્વોત્તમ ઉપયોગ કરી અને એક રળિયામણો ગજેબો ઘર આંગણે જ એક રિસોર્ટ ફિલિંગ આપણે પ્રાપ્ત કરી શકતા હોઈએ છીએ. અંગ્રેજી સાહિત્યની ભાષામાં કહીએ તો હિયર ઇઝ ગોડ્સ પ્લેન્ટી, અહીંયા જ ઈશ્વરની વિપુલતા સમાયેલી છે એવી સુંદર ફિલિંગ અહીંયા આપણને થઈ રહી છે. તો નેમિષભાઈ, આપે જે આત્મીયતાથી જે સરસ માર્ગદર્શન આપ્યું એ દર્શક મિત્રોને અને અમને બધાને ખૂબ જ ઉપયોગી છે. ભવિષ્યમાં આવું કંઈ પણ અમારે નિર્માણ કરવાનું થાય ત્યારે પણ આપને મળતા રહેશું. આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.